सार्वजनिक एजुकेशन सोसायटी ना बनी बैठेला होतेदारों द्वारा करायेला कौभाड़ अनुसंधान में तेमने पद पर थी दूर करवानी मांगनी साथे एनएसयूआई द्वारा सार्वजनिक एजुकेशन सोसायटी ना चेयरमैन ने आवेदन पत्र आपी रजूआत करी हती। एनएसयूआई द्वारा अपायेला आवेदन पत्र में जणावायुं हतुं के सार्वजनिक एजुकेशन सोसायटी ए 100 वर्ष थी जूनी अने प्रतिष्ठित शैक्षणिक क्षेत्र सराहनीय कार्य करनी संस्था छे अने आ संस्था शहेरना दाताओना दानथी चालती संस्था छे। परंतु छेल्ला केटलाक वर्षोथी आ सार्वजनिक सोसायटीना होद्देदारो द्वारा सोसायटीमां अनेक कौभांडो आचरायेला छे अने सोसायटीनी प्रतिष्ठाने हानि पहोंचाडेल छे। जे अनुसंधानमां एनएसयूआईए कार्यवाही करी तेमने पदथी दूर करवानी मांगणी करी हती। परंतु सार्वजनिक सोसायटीना चेरमेन द्वारा कोई कामगीरी कराई न हती अने काळा कामोने छुपाववा माटे कौभांडी होद्देदारो पर कोई पण जातनी कार्यवाही कराई नथी अने सोसायटीए दिनकर नायक के रूपिन पच्चीघरनी पेढ़ी नथी। आ जोड़ीए सोसायटीने खोटा निर्णयो अने गैरवहीवट करी संस्थाने भरपाई नहीं थाय तेटलू लाखो रूपियानुं नुकसान कर्युं छे। तो वळी सोसायटीनी खुदनी तपास समितिमां रूपिन पच्चीघर दोषित फुरवार थया छे। ત્યારે દિનકર નાયક સામેના પુરાવાઓ ક્યાંય ગાયબ થઈ ગયા છે એ પણ એક ગંભીર તપાસનો વિષય છે। ત્યારે પારસી એન્જિનિયર અને તેની પત્નીની ખોટી નિમણૂક અને ખોટા ઇજારાઓ શા માટે અપાયા? સોસાયટી શા માટે પૂર્વ અધ્યક્ષાઓ સામે પગલાં ભરતા ગભરાય છે? શું આપ સાથે છેલ્લા 5 પૂર્વ ચેરમેનોના હાથ પણ સ્કેટના એડમિશનોમાં ખરડાયેલા છે? જેવા પ્રશ્નો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની અંદર કરોડોના ગોટાળા કરનાર રૂપિન પચ્ચીકર જે દોષિત પુરવાર થયો છે તેમ છતાં એ રાજીનામું નથી આપતો। આ ઉપરાંત દિનકર નાયક જેની સામે પણ તપાસ કમિટી અનેક પુરાવા હોય છે તેમ છતાં એને ક્લીન ચીટ આપી છે। આ રીતે સાર્વજનિક સોસાયટી જે સુરતના હિતમાં અનેક સારા કાર્યોને કરવાના બદલે માત્ર અને માત્ર વિદ્યાર્થીઓના પૈસાને લૂંટી કરોડો રૂપિયાનું જે દાન પોતાના ખિસ્સામાં ઘાલી અને જે અનૈતિકતા શિક્ષણની અંદર જે વેપાર ચલાવ્યો છે તેની અંદર આજે સુરત શહેર એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સાથે મળી અને ઉગ્ર આંદોલન કર્યું છે। આવનાર દિવસોની અંદર જો આ રૂપિન પચ્ચીકર અને દિનકર નાયકના રાજીનામા આપવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આના કરતા પણ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે। તેને જો આ દોષિત હોદ્દેદારોની સામે પગલા ભરી તેને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સુરતના તમામ વાલીઓ અને આમ જનતાને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કૌભાંડોની વાત પહોંચાડશે અને ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।